ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું બાફેલ બટેટાનું રસાવાળું શાક. આ શાક મારી બેન છે સગુણા, એના ઘરમાં દર રવિવારે આ શાક બનવું જ જોઈએ. એ ઘણીવાર એ રીતે હસતા હસતા કહેતી હોય એમ કે રવિવારે જો એ શાક ન બને તો ડખો થઈ જાય, એમ બનાવવું જ પડે એમ દર રવિવારે. તો આજે આપણે બનાવશું બટેટાનું રસાવાળું શાક. બાફેલ બટેટાનું રસાવાળું શાક બનાવવા માટે આપણે આ 6 નંગ બટેટા લીધા છે. આપણે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે લેવાના, એમ અમે 5 મેમ્બર છે તો અમારે આટલું શાક જોઈએ. અને આ આપણે લસણ લીધું છે 8 થી 10 કળી. આ આપણે લીલા ધાણા લીધા છે થોડાક, અને 1.5 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી આપણે હળદર લીધી છે, હિંગ લીધી છે આપણે થોડીક વઘાર માટે, 1 આપણે આ જે ચકરી ફૂલકીએ કે બાદિયા એ લીધું છે, અને થોડાક આપણે લવિંગ લીધા છે, અને થોડાક આપણે લીમડાના પાંદડા લીધા છે. તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે. પહેલાં આપણે બટેટાને બાફવા મૂકી દઈશું. આપણે કુકર લીધું છે એમાં આપણે આ રીતે 2 ભાગ કરીને બાફી નાખશું બટેટાને. મોટા હોય તો આ રીતે 3 કટકા કરી નાખવાના, એટલે જલ્દી બફાઈ જાય. થોડુંક આપણે મીઠું નાખશું બાફવામાં. પાણી અને આપણે 3 થી 4 વિસળ મારશું. આપણે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી ખાંડી લેવું. આપણે એમાં લસણ નાખી થોડીક વાર લસણ ખાંડીને પછી આપણે એમાં ચટણી નાખી દેવાની. આ રીતે આપણે થોડુંક લસણ વાટીને પછી એમાં ચટણી આ રીતે નાખી દેવાની, લાલ મરચું. આ રીતે આપણે લસણવાળું મરચું વાટી લીધું છે. હવે આપણે આને કાઢી લેશું. આપણે આમાં 3 થી 4 વિસળ થઈ ગઈ છે બટેટા. હવે આપણે જોઈ લઈએ. બટેટા આપણા બફાઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. હવે આપણે આને છાલ કાઢીને સુધારી લેવું, કટકા કરી લેવું આના. આપણે આપણે બટેટા છાલ કાઢીને સુધારી લીધા છે. હવે આપણે જે મરચું વાટેલું રાખેલું લસણવાળી ચટણી એમાં થોડુંક પાણી નાખીને આપણે એને ઢીલી કરીશું. આ રીતે આપણે ઢીલી કરી લેવાની ચટણીને. હવે આપણે વઘાર કરીશું.
આ એક આપણે કઢાઈ લીધી છે એમાં આપણે તેલ મૂકશું ગરમ. આપણે 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે. તેલ તમે ઘરમાં જે રીતે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું અને વધારે ખાતા હોય તો વધારે નાખવાનું. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે એમાં લવિંગ નાખશું અને આ જે બાદિયાનું એક ફૂલ લીધું હતું એ નાખશું આપણે. હવે આપણે લીમડો નાખી દેહું અને હિંગ નાખી દેહું. પછી આપણે જે આ મરચું વાટેલું એ નાખી દેહું. ગેસ આપણે ધીમો કરી દેવાનો. આમાં આપણે થોડુંક પાણી નાખશું. બધો મસાલો બરાબર મિક્સ કરી લેવાનો. આ રીતે આપણે આ વાટકીમાં મરચું કરેલું એમાં થોડુંક પાણી નાખીને આપણે નાખી દેવું. હવે આપણે એમાં હળદર નાખી દેવું. મીઠું આપણે એમાં થોડુંક ઓછું નાખશું. બાફવામાં નાખ્યું ને બટેટામાં એટલે. હવે ધાણા જીરું નાખી દેવું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં બટેટા નાખી દેહું. બટેટાને મિક્સ કરી લઉં આ રીતે. હવે આપણે આમાં પાણી નાખશું. આ શાક આપણે રસાવાળું કરવાનું છે. આમાં આપણે હજી થોડુંક પાણી નાખશું. આ રીતનું આપણે પાણી આટલું નાખી ને ચડવા દેવાનું થોડી વાર. આમાં આપણે લીલા ધાણા નાખી દેવું. હવે આને આપણે ઢાંકીને થોડી વાર ઉકળવા દેહું. ઉકળી જાય ત્યાં સુધી. આ આપણું શાક હવે ઉકળી ગયું છે. આ રીતે રસો ઉકળી જાય ત્યાં સુધી રાખવાનું. હવે આપણે ગેસ બંધ કરી દેહું. એકદમ આ રીતે સરસ થઈ જાય રસો ઘાટો. બફેલા બટેટા હોય એટલે આ રસો અસલ ઘાટો થઈ જાય આ રીતનો. હવે આપણે એને નીચે ઉતારી લઉં. અને હવે આપણે સર્વ કરી લઉં.
ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ શાક. ને જો તમે લસણ ન ખાતા હોય કોઈ, તો ખાલી લવિંગ મૂકીને આ રીતે વઘારી નાખીએ ને મરચું ભીનું કરીને. એ મારા કાકી ગીતા કાકી એ હતા, એ બહુ એ શાક આ રીતનું બનાવતા, લસણ વગરનું, ખાલી લવિંગનો જ વઘાર કરવાનો, તોય બહુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તૈયાર છે આપણું બાફેલા બટેટાનું રસાવાળું શાક. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બાફેલ બટેટાનું રસાવાળું શાક.